धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 17 कुदरती वनस्पति विषय आपणे जोईशुं। वनस्पति जगत मानव जीवन माटे एक अनिवार्य अंग छे। वनस्पति विना जीवन की कल्पना करवी पण मुश्किल छे। आपणा प्राचीन शास्त्र ने लईने आधुनिक विज्ञान पण वनस्पति ने महत्व स्वीकारे छे। भारत वैविध्यसभर कुदरती वनस्पति धरावे छे। वनस्पतिना वैविध्यनी दृष्टिए भारत विश्वमां 10મું અને એશિયામાં 4થું સ્થાન ધરાવે છે। વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયથી વિને કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહે છે। હવે કુદરતી વનસ્પતિ, ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણો સર્જાય છે। એક, ભૂપૃષ્ઠ, જમીન, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ। ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે કુદરતી વનસ્પતિ વિવિધતા જોવા મળે છે। ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે, જેમ કે કાપની, કાળી, પહાડી, રણ પ્રદેશની જમીન વગેરે। આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્ય લાવે છે। ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વિકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલા તફાવત પણ કુદરતી વનસ્પતિની વિવિધતા લાવે છે। કોઈ પણ પ્રદેશનો મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે। વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે। આમ સૂર્યપ્રકાશને કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે। ભારતમાં વરસાદનું વિતરણ અસમાન છે અને કારણે વનસ્પતિની વિવિધતા જોવા મળે છે। ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે। તેમાંથી લગભગ 450 જાતિના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે। આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ છે, જે વિશ્વના લગભગ 6% છે। આયુષ્ય વનસ્પતિ જેવી કે હંસરાજ, ફર્ન, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે। ભારત પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગી ધરાવતી વનસ્પતિ માટે પ્રખ્યાત છે। આયુર્વેદમાં લગભગ 2000 ઔષધિ વનસ્પતિનું વર્ણન કરેલ છે। આમ કહી શકાય કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે। હવે કુદરતી વનસ્પતિનો પ્રકાર, કોઈ પણ વનસ્પતિનો અસ્તિત્વ અને વિકાસ તેની આબોહવા પર આધારિત છે। સમાન આબોહવા ધરાવતા પ્રદેશમાં સામાન્યતઃ સમાન વનસ્પતિ જોવા મળે છે। આવા પર્યાવરણીય સમાનતા ધરાવતા પ્રદેશ કે પ્રદેશને સમૂહ જૂથને કુદરતી વનસ્પતિનો પ્રદેશ કહે છે। ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિના ભાગ 5 વિભાગમાં વહેંચવામાં આવે છે। 1, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, 3, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, 4, સમશીતોષ્ણ કટિબંધ જંગલો અને ઘાસના મેદાનો, અને 5, ભારતીય જંગલો મેઘનો। હવે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ, ઉષ્ણકટિબંધીય વરસાદ જંગલ ગરમ અને ભેજવાળા પ્રદેશોમાં જ્યાં વરસાદ વાર્ષિક સરેરાશ 200 સેમી કરતાં વધારે હોય અને વાર્ષિક સરેરાશ તાપમાન 22 સેમી કરતું વધુ જોવા મળે તે પ્રદેશમાં આવેલા આ જંગલો ભારતમાં પશ્ચિમ ઘાટ વર્ષાવાળા વિસ્તારમાં
लक्षद्वीप अंदमान निकोबार असम विस्तार में तमिलनाडु तटीय प्रदेश में जोवा मळे छे। अहीं कई कई वृक्ष थाय तो मोग ने अभनवी रोज रोड रबर वगैरह वृक्षों जोवा मळे छे। एनी विशेषता कई कई छे ते पण आपणे जोवी पड़े। अहींना वृक्षों सामान्य रीते 60 मीटर जेटला ऊंचाई छे। झाड़ी जाखरा ने कारण भेजनु प्रमाण वधुं छे। आ जंगलों पानखर जेवी कोई ऋतु होती नहीं। आ जंगलों बारे मास लीला रहता होवाथी तेने नित्य लीला जंगलों पण कहे छे। त्यार पछी उष्ण कटिबंधीय खराव जंगलो सामान्य रीते आ जंगलों देश में 70 થી 200 સેમી સુધીનો વરસાદ ધરાવતા પ્રદેશમાં જોવા મળે છે। ઉત્તર પૂર્વ રાજ્યમાં હિમાલય તળેટીના વિસ્તારો પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળામાં વિંધ્યાચલ અને સાતપુડા પર્વતના જંગલો જોવા મળે છે। ભારતમાં આ જંગલોનું પ્રમાણ વધશે। અહીં વૃક્ષો શાક સાલ શીશમ ચંદન ખેર વાંસ વગેરે જોવા મળે છે। વિશેષતા અહીંની વૃક્ષની મુખ્ય વિશેષતા છે પાનખર ઋતુમાં વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે। દરેક પ્રજાતિના વૃક્ષોને પાન ખેરવી નાખવાનો ચોક્કસ સમય હોય છે, જેથી જંગલમાં ચોક્કસ સમય દરમિયાન પાન વિનાના હોતા નથી। આ જંગલો મોસમ પ્રમાણે પાન ખરવતા હોવાથી તેને મોસમી જંગલ પણ કહે છે। હવે ત્યાર પછી ઉષ્ણકટિબંધીય જંગલો સામાન્ય રીતે આ જંગલ 70 સેમી કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં જોવા મળે છે। આ પ્રકારના જંગલો ભારતના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ વિસ્તારમાં આવેલા છે। અહીં વૃક્ષો બોરડી બાવર થોર ખીજડો વગેરે જેવા વૃક્ષો થાય છે। અહીંના વૃક્ષો છોડના મૂળ લાંબા ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે, પણ નાના હોય છે તેથી બાષ્પ નિષ્ક્રિયાની પ્રક્રિયા ધીમી રહે છે। અહીં વૃક્ષો છૂટા છવાયા આવેલા છે। ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો હિમાલયને વનસ્પતિ સુદ્રુમ જંગલની મુખ્ય વિશેષતા અહીં સૂકું આકારનો વૃક્ષો છે, જેની ડાળી એઓ જમીન તરફ ઢળતી હોય છે, જેથી હિમ વર્ષા કારણે વૃક્ષો પર પડતા બરફ તરફ સરકી જાય છે અને વૃક્ષોના પાન લાંબા અણીદાર ચિકાસવાળા હોય છે। આ પ્રકારના પાન લાંબા સમય સુધી ભેજને સંગ્રહી રાખે છે। હવે ભરતીના જંગલો મેઘનું ભારતના દરિયાકિના નદીના મુક્તિ ભારત પ્રદેશમાં ભરતીના જંગલો આવેલ છે। બંગાળની ખાડીના કિનારે પ્રદેશમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલીય વિસ્તાર નાના પાયા પર ભરતીના જંગલો જોવા મળે છે, જેમાં વૃક્ષો સુંદરી અને ચેર અહીંના મુખ્ય વનસ્પતિ જોવા મળે છે। ત્યાર પછી જંગલોના પેદાશ અને તેની ઉપયોગિતા જંગલો માનવજાતમાં અનેક રીતે ઉપયોગી છે। જંગલમાં મળતું ઇમારતી લાકડું શાક છાલ ફર્નિચર બનાવવામાં કામ લાગે છે। સુંદરવનમાંથી પ્રાપ્ત થતું સુંદરીનું વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે। હિમાલયના ઠંડા પ્રદેશમાં થતું દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો ચા અને દવા પેકિંગના પેટીઓ ખોખા બનાવવામાં આવે છે। ચીડના રસમાંથી ટાઇપેન્ટ બને છે। ચંદનમાંથી સુગંધિત તેલ અને સૌંદર્ય બનાવટ બનાવવામાં આવે છે। વાંસળીની ટોપલા ટોપલી રમકડા ગ્રહ સુશોભન ચીજો બનાવવામાં આવે છે। જંગલોમાં લાખ રાડ ગુંદર રબર મધ નેતર જેવી
વન્ય પેદાશો પૂરી પાડે છે. આમળા, ભેળા, હરડે, અશ્વગંધા વગેરે વનસ્પતિ ઔષધિઓમાં ઉપયોગી જોવા મળે છે. અહીં કોષ્ટકમાં એના વનસ્પતિ અને વનસ્પતિ ઔષધિ ઉપયોગીની એમાં કોષ્ટકમાં આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પતરાળા પડ્યા, ખેરના લાકડામાંથી કાથો, ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. જંગલો વનવાસી પ્રજાના આજીવિકા તેમજ ખોરાક પૂરો પાડે છે. આમ જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં યોગદાન આપે છે. હવે જંગલોનું પર્યાવરણીય મહત્વ. જંગલમાં પર્યાવરણ મહત્વ નીચે મુજબ છે. એક, જંગલ વરસાદ લાવવામાં મદદ કરે છે, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, પ્રાણદાયક વાયુ ઓક્સિજન પૂરો પાડે છે, જંગલોમાં પૂર નિયંત્રણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, જંગલોમાં ભૂમિગત જળને જાળવી રાખે છે, જંગલો રણને આગળ વધતું અટકાવે છે, હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે, જંગલોમાં કુદરતી સૌંદર્ય વધાર કરે છે, જંગલો હવા શુદ્ધ કરે છે, વન્ય જીવસૃષ્ટિને કુદરતી આશ્રય સ્થાન પૂરું પાડે છે, જંગલો સાહસિક પ્રવાસી પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. અને ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જેવા જૈવ વિવિધતા સંદર્ભ્યા આવા કેટલાક જંગલો આરક્ષિત રાખવામાં આવ્યો છે. હવે જંગલ સંરક્ષણ. વનસ્પતિ અને પ્રાણી જગત માનવ જીવન માટે આંતરસંબંધ પરિસ્થિતિએ તંત્રનું સર્જન થાય છે, પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કાર્ય પરિસ્થિતિ તંત્રમાં ખલેલ પહોંચી છે. જંગલ વિનાશ માટે માનવી જમીન મેળવવાનો ભૂખ સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગી રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, ભૌતિક યોજનાઓ, સડકોનું નિર્માણ, ઇમારતી અને બળતણ લાકડું મેળવવાની ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યા છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણ સમતુલા ખોરવાય છે. જંગલોના વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર ઊભી થાય છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિત ગૃહ પ્રભાવ, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થવા વગેરે સમસ્યા સર્જાય છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો આવેલ છે, જ્યારે ગુજરાતમાં પ્રમાણ લગભગ 10% છે. આમ જંગલ વિનાશને અટકાવવાના આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ, વન સંવર્ધન કરવું જરૂરી છે. ત્યાર પછી જંગલોને જતન માટેના ઉપાયો. જે જંગલોને જતન સંવર્ધન કરે તે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી અને 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોને જતન માટે નીચે મુજબની ઉપાયો હાથ ધરવામાં આવે છે. એક, જંગલ એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ કેળવવી. બે, વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદે વૃક્ષ કાપનારને કડી સજા કરવી, વન મહોત્સવ, સામાજિક વનીકરણ કાર્યક્રમ, લોક ભાગીદાર વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકો બંને બાજુએ વૃક્ષારોપણ કરવું અને સંવર્ધન કરવું. ચાર, પર્યાવરણ શિક્ષણ અને શાળકીય અભ્યાસક્રમના પર્યાવરણ જાગૃતિ લાવી
पर्यावरण लगता दिवस ने उजावणी करवी। तेमज आटलू आपणे जाणवा जोईए के 21 मार्च विश्व वन दिवस, 22 एप्रिल विश्व पृथ्वी दिवस, 5 जून विश्व पर्यावरण दिवस, जुलाई मास वन महोत्सव અને 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ એ પણ આપણે જોવો પડે। ત્યાર પછી 5 જંગલોને આગ ન લાગે તેવી તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવો। ઊર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડા સ્થાનીય સૌર્ય ઊર્જા, વાયુ ઊર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરો। ત્યાર પછી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્વ સમજાવી બાબત લોકોને જાગૃત કરવા। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રકરણ પૂર્ણ કરીએ છીએ, તમને સમજાઈ ગયું।